વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધુ એક ડ્રીમ પ્રોજેક્ટના રીડેવલપમેન્ટનું બારમી માર્ચે પીએમના હસ્તે જ ખાતમુહૂર્ત થશે જ્યાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે વિકાસનો પાયો નંખાશે જે માટે ગુજરાત સરકારે હવે કવાયત હાથ ધરી છે અને સાબરમતી આશ્રમ સ્મારક પરિસરના વિસ્તૃતિકરણ અને વિકાસ સાથે ગાંધી આશ્રમના નામે ઓળખાતા આ આશ્રમની કાયા પલટ થવાની તૈયારીમાં છે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ સ્મારક પરિસરના વિસ્તૃતીકરણ અને વિકાસના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે મુખ્ય પ્રધાનના ચેરમેન પદે ગવર્નિંગ કાઉન્સિલની એક રચના કરી અને એ અનુસાર સાબરમતી આશ્રમના ડેવલપિંગ માટે અંદાજે પંચાવન એકરમાં વૈશ્વિક સ્તરનું પ્લાનિંગ હાથ ધર્યું છે જેમાં દાંડી બ્રિજથી લઈને છેક કલેક્ટર કચેરી પાસે આવેલા આરબીઆઈના ફ્લેટ સુધીના વિસ્તારનું ડેવલપિંગ થશે આ વિસ્તારમાં ગાંધી બાપુ અને આઝાદીને લઈને અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધરાશે તેમજ બ્યુટિફિકેશન સહિતના કાર્યો પણ કરાશે મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમનો રીડેવલપમેન્ટ પ્લાન આખરે તૈયાર થઈ ચૂક્યો છે અને આગામી બાર માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચે અને ત્યારબાદ જે બારસો કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર આશ્રમનું રીડેવલપમેન્ટ કરવાનું છે એને ખાતમુહૂર્ત કરતા પણ તેઓ આપને જોવા મળશે મહત્વનું છે કે બાર માર્ચે જ દાંડી કૂચ થઈ હતી અને એ જ ઐતિહાસિક દિવસે રીડેવલપમેન્ટ પ્લાનનું ખાતમુહૂર્ત કરતાં વડાપ્રધાન જોવા મળશે પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ ફોટો ગેલેરી આ સિવાય જે મૂળ આશ્રમ છે કે જે હેરિટેજ આશ્રમ અત્યારે હાલ આપ હૃદયકુંજ જોઈ રહ્યા છે એ સિવાયની અનેક હેરિટેજ જગ્યાઓ આશ્રમમાં હાલ ઉપસ્થિત છે અને એ તમામ બાબતોને એ જ રીતના યથાસ્થિતિ મુજબ રાખવામાં આવશે અને એ સહિતનો આશ્રમનું સમગ્ર રીડેવલપમેન્ટ નો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને સમગ્ર ગાંધી આશ્રમ અથવા તો સાબરમતી આશ્રમ છે એને વિશ્વ સ્તરનો અથવા તો ટુરિઝમ સર્કિટમાં ફિટ બેસે એ પ્રકારના તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇન અમદાવાદ